ચાંદીપુરાની ગઈકાલે મેં પ્રેસની અંદર આખી વિગતો આપી છે અને બહુ ડિટેલ વિગતો આપી છે અને આજે પેપર્સની અંદર પણ. આ કેસો ગઈકાલે 14 જેટલા હતા અને એમાંથી મૃત્યુ 8-9 જેવા હતા. હવે એ કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પુના મોકલ્યા છે. અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું. પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે. અરે જ્યાં આગળ અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે. પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે ઘરો જે માટીના ઘરો હોય લીંપણના ઘરો છે એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે. આ જે એના જીવાણુઓ હોય છે કીટકો એ એમાં વસતા હોય છે. ત્યાં આગળ એને પૂરવાનું કામ, જંતુનાશક દવા કરવાનું નાખવાનું કામ, આ બધા કામો સાથે લગભગ 4500-4600 જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે 44,000 જેટલા લોકો ને પણ આમાં આપણે આવરી લીધા છે આ તપાસમાં. સાહેબ, સુરેન્દ્રનગરમાં ખનનને લઈને સરકારની શું કામગીરી છે? ખનન વિષયમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ત્રણ જગ્યાએ જ્યાં આગળ બખોલ હતી અથવા તો જેને કહી શકીએ કે કેવ્સ હતી એમાં આ ત્રણ મજૂરોનો મરવાનો જે ઇસ્યુ બન્યો તપાસ એમને સોંપી દીધી છે. તપાસ ચાલુ છે અને તપાસના અંતે કોઈ પણ વસ્તુ પુરાવા વગર કોર્ટમાં જવાતું નથી એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરી રહ્યા છે.